गुड आफ्टरनून विद्यार्थियों, सेंट जीवियर स्कूल आदिपुर ई क्लास में आप सबनु हार्दिक स्वागत है। आज आप धोरण सातना विषय सामान्य ज्ञान की अंदर पाठ नंबर 5 विश्व की सात प्राचीन अजायबीओ विषय अभ्यास करीश। प्राचीन एटले के पहलाना समय नी अत्यारना जे चालू में जे विश्व की सात अजायबी है आपणे एनी वात नथी करवानी, परंतु प्राचीन अजायबीओनी वात आपणे करवानी छे। तो आपणे एनो अभ्यास शुरू करिए। विश्वनी सौथी भव्य मानव निर्मित इमारतों अने कुदरती वस्तुओनी यादी तैयार करवा सदियोथी विश्वनी अजायबीओनी विविध सूचिनु संकलन करवामां आवे छे। पौराणिक विश्वनी सात अजायबीओ मानव सर्जित प्राचीन अवशेषोनी पहली जाणीती सूचि हती। ते मार्गदर्शक पुस्तकों आधारित अने प्राचीन ग्रीसना प्रवासीओ में लोकप्रिय हती अने तेमा भूमध्य समुद्रना प्रदेश में आवेली कृतिओनो ज समावेश थतो हतो। सातनो आंकड़ो पसंद करवामां आव्यो हतो कारण के ग्रीक लोको माने छे के आ आंकड़ो चोकसाई अने विपुलतानुं प्रतिनिधित्व करे छे। आ प्रकारनी घणी सूची बनावामां आवी हती, तेमा मध्य विश्व અને આધુનિક વિશ્વનો પણ સમાવેશ થાય છે। સાતનો આંકડો એ લોકો ચોકસાઈ અને વિપુલતાના પ્રતિનિધિત્વ તરીકે ગણતા, એટલે સાત અજાયબીઓ લેવામાં આવે છે। તો અહીંયા આગળ તમારા પુસ્તકમાં સૌથી પહેલી વિશ્વની પ્રાચીન અજાયબીમાં ગીઝાના પિરામિડનો સમાવેશ કરવામાં આવ્યો છે। ગીઝાના પિરામિડ જે ઇજિપ્તમાં આવેલ છે। બીજા નંબર પર છે બેબીલોનના ઝૂલતા બગીચા જે ઇરાકમાં આવેલ છે। ત્રીજા નંબર પર તમે જોઈ શકો છો આર્ટેમિસનું મંદિર જે તુર્કીમાં આવેલું છે, એ વિશ્વની પ્રાચીન અજાયબીમાં ત્રીજો સ્થાન ધરાવે છે। ચોથા નંબર પર મોસોલસનું મોસોલિયસ એ તુર્કીમાં આવેલું છે જે વિશ્વની પ્રાચીન અજાયબીઓની અંદર ચોથું સ્થાન ધરાવે છે। જીસસ અથવા તો ઝિયુસની મૂર્તિ જે ગ્રીસમાં આવેલ છે, આ મૂર્તિ વિશ્વની પ્રાચીન અજાયબીઓમાં પાંચમું સ્થાન ધરાવે છે। છઠ્ઠા નંબર પર તમે જોઈ શકો છો એલેક્ઝાન્ડ્રિયાની ડીવા દાંડી જે ઇજિપ્તમાં આવેલી છે, આ ઇમારત વિશ્વની પ્રાચીન અજાયબીની અંદર છઠ્ઠા નંબર પર આવેલ છે। અને સાતમી ઇમારત આપણે જોઈએ રોડ્સના કોલોસસની મૂર્તિ જે ગ્રીસમાં આવેલ છે, આ મૂર્તિ વિશ્વની પ્રાચીન અજાયબીઓની અંદર સાતમા નંબર પર આવે છે। તો આપણે જોયું કે આ સાત ઇમારતો જે વિશ્વની પ્રાચીન અજાયબીઓની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે। તો તમારે તમારા પુસ્તકની અંદર આ વિશ્વની પ્રાચીન સાત અજાયબીઓના નામ જે મેં તમને અહીંયા દર્શાવેલા છે તે તમારે તમારા પુસ્તકમાં લખવાના રહેશે। હું આનું સ્વાધ્યાય કાર્ય તમને પછી મોકલાવીશ। તમારો દિવસ શુભ રહે તેવી શુભેચ્છા।